મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના બાકી રહેલા કામ 8 જૂન સુધીમાં પૂર્ણ કરાશે. જળ એ જીવન છે, આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. પાણી વિકાસની પારાશીશી છે અને આધાર પણ છે, ત્યારે રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઊંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફૂટ માટી ખોદીને 11,000 લાખ ઘનફૂટ જળસંગ્રહની ક્ષમતા ઊભી કરવાની છે. આ માટી ખેતરોમાં પાળાઓ ઉપર નાખી છે, તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ગુજરાતે જળસંગ્રહનું ઉપાડેલું આ મહાઅભિયાન ખરેખર પ્રશંસનીય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુશાસનની રાજનીતિનો મંત્ર આપ્યો છે. પ્રાકૃતિક સાધનોનો સમુચિત ઉપયોગ કરી વિકાસની પ્રક્રિયા આગળ ધપાવી છે તે અભિનંદનીય છે. જળસંચયનું અભિયાન આજે પૂર્ણ નથી થયું, પરંતુ શરૂ થયું છે. ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે તેના અસરકારક પરિણામો મળશે. આ પ્રસંગે સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપુરા, ધારાસભ્ય બાબભાઈ પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના અગ્રણી શ્રી ભરતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આરસી પટેલ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સુનયના તોમર, અન્ય ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ધંધુકા પૂજ્ય આચાર્ય હેમચંદ્ર આચાર્યજીનું આ ધંધુકા છે. આ ધંધુકા પૂજ્ય પુનિત મહારાજનું ધંધુકા છે. આ ધંધુકા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે કે જે ઝવેરચંદ મેઘાણીએ અહીંની કોર્ટમાં એમને સજા પડી હતી અને ત્યાં બેઠા બેઠા એમને ગીત લખ્યું છે, કહો માતની હાકલ પડી છે. અને એ ગીતે આઝાદીના લડવૈયાઓની ખુમારી વધારીને આ દેશને આઝાદી અપાવવા માટે ઝવેરચંદ મેઘાણીએ આ ધરતી ઉપર કવિતા લખી છે. ભાઈઓ બહેનો, પરંતુ આ ધંધુકા પાણીના અભાવે લોકો કહેતા કે દીકરીને બંદૂકે દેવી ધંધુકે ન દેવી, એ ધંધુકાની શકલ બદલાવવા માટે આ જળ અભિયાન આપણે કર્યું છે. આ જળ અભિયાનમાં રાજ્ય સરકારનો નિર્ધાર હતો કે 1 મે થી 31 મે સુધી 31 દિવસમાં ગુજરાતના 13,000 તળાવો એને ઊંડા કરવા, ચેક ડેમ, બીજા જળાશયો અને અનેકને સાફસૂફ કરીને, નદીઓને પુનઃજીવિત કરીને આ નદીઓને ફરીથી વહેતી કરવી છે. મને આનંદ એ વાતનો છે કે 1 મે કાર્યક્રમ શરૂ કર્યો હતો, માત્ર 527 જેસીબી થી કાર્યક્રમ શરૂ થયો હતો, એ 4600 જેસીબી સુધી લોકોએ લગાવ્યા. 1 મે માત્ર 2000 ટ્રેક્ટર ડમ્પર માટી ઉપાડતા હતા, એ વધીને 16,000 ડમ્પર અને ટ્રેક્ટરોએ આ જળ અભિયાનમાં ભાગ લઈને માટીઓ ઉપાડી.